પોરબંદરના પક્ષી અભયારણ્ય કોલેજ નજીક આવેલ વોકવે બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આ વોકવેના ગેટ પર જ કચરાના ગંજ જોવા મળે છે અને વોકવે ખાતે પણ પૂરતી સુવિધાનો અભાવ છે, જેથી વહેલી તકે સફાઈ કરી જરૂરી સુવિધા આપવા માંગ ઉઠી છે. પોરબંદરના પક્ષી અભયારણ્ય નજીક આવેલ વોકવે બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. વોકવે ખાતેના મુખ્ય ગેટ પાસે જ કચરાના ઢગલા નજરે ચડે છે. ગેટ પાસે જ કાદવ, કીચડ અને ગંદકી ફેલાયેલી છે અને તીવ્ર દુર્ગંધ આવે છે. સવારે લોકો અહીં વોકિંગ કરવા આવે છે ત્યારે કુદરતી સાનિધ્યમાં શુદ્ધ ઓક્સિજન મળે છે, પરંતુ અહીં ગંદકી અને દુર્ગંધને કારણે સાજા માણસો પણ બીમાર પડી શકે છે. ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. વોકવેની અંદર બેઠકો તૂટેલી ફૂટેલી હાલતમાં છે, તો કેટલીક બેઠકો તો ગાયબ થઈ ગઈ છે. પૂરતી બેઠક વ્યવસ્થા નથી. આ ઉપરાંત કેટલાક વૃક્ષો પણ કરમાઈ ગયા છે અને સ્ટ્રીટ લાઇટોના કેબલ બોક્સ પણ ખુલ્લા હોવાથી અહીં બાળકો રમતા રમતા ખુલ્લા વાયરના બોક્સમાં જો આંગળી નાખી દે તો વીજ શોકનો પણ ભય રહે છે. અહીં ફેન્સિંગ પણ તૂટેલી છે, જેથી કૂતરા સહિતના પશુઓ પણ અંદર ઘૂસી વોકવેને ગંદુ કરે છે. આથી આ વોકવેની બહારના ભાગે સફાઈ કરી દવાનો છંટકાવ કરવામાં આવે તથા તેનું યોગ્ય રીતે જતન કરવામાં આવે અને પૂરતી સુવિધા વિકસાવવામાં આવે તે જરૂરી બન્યું છે. વિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.